યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? તો બધા મજામાં જ હોય ને. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને પહેલા તો. અને આજે હવારના મેળા નતા આપણે, ને આપણે જવાનું છે અત્યારે ઉના, હે ને ચાલ. હું કરવા જવાનું છે, જોઈ લો તમે. રાસ લેવાનું છે એટલે આ હું કર્મચારીનું છે એટલે આજ શરદ પૂર્ણિમા છે, પૂનમ છે આજ, હે ને સલાહ. તો કર્મચારીઓ માટેનું બધું આયોજન રાખ્યું, સ્નેહ મિલન ને એવું બધું. તો અહીંયા આયર રાણી તૈયાર બૈયાર થઈને ઓકે બોલે જ ભાઈ, હે ને સલાહ, કંઈ ઘટે નહીં. અને અમે જાય હું ના આવે, હું ને સલાહ ને ધ્રુવસ ને રાણીઓ મસ્ત જ લાગે બધી. આપણો પહેરવેશ થોડો કઈ જીવો જીવો છે દુનિયામાં, કઈ ઘટે નહીં. આ તો બનાવ્યો છે વિડીયોમાં, ત્યાં જઈને તમને બતાવીએ. આયોજન જે આપણે આજે કરી રહ્યા છે, આપણો જ પ્રસંગ છે. અને કર્મચારીઓ જે પોતપોતાની આગવી વિશેષતાઓ પોતપોતાના ફિલ્ડમાં ધરાવે છે, તેઓનું અહીંયા એકત્રિત થઈ સમાજ ઉત્થાન માટે, સમાજ કાર્ય માટે આપણે સૌ એકત્રિત થઈ અને સંગઠિત બનીએ તેના માટે આપણે આ સમયની અંદર એકજૂટ, એક મંડળ, એક સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે કર્મચારી મંડળ છે એની જે રચના, એના વિશે વાળા સાહેબ છે એ પ્રાસંગિક છે આપણને જણાવશે. આજનું જે કાર્યક્રમ છે આજનો, એનો અર્થ શું છે? આપણે અહીંયા મળ્યા છીએ તો એ સ્નેહ મિલન છે એ વારંવાર થતું રહે એવું જે નક્કર આયોજન છે
એ કઈ રીતે શક્ય બને એના વિશે પણ હું વડા સાહેબને કહીશ કે પ્રાસંગિક ઉદબોધન આપશે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજનો જે પૂનમના દિવસે, શરદ પૂનમના પવિત્ર દિવસે જે રાસનું આયોજન કર્યું, એનો સૌ પ્રથમ વિચાર જેણે મૂક્યો હતો એવા શિક્ષક મિત્રો શ્રી સંજયભાઈ નાગેશજી, વિઠ્ઠલભાઈ લાડુ સાહેબ અને જયદીપભાઈ વાટેલ સાહેબ, એ ત્રણેયને આપણે વધાવીએ છીએ કે તેઓએ એક વિચાર રજૂ કર્યો કે આપણે આવું કંઈ આયોજન કરીએ અને એ વિચારને અમલ આપણે સૌ સાથે મળીને કર્યો અને અપેક્ષાની બહાર અમારી જે અપેક્ષા હતી એના કરતાં ઘણી સારી સંખ્યા અને આપ સૌ વડીલો માનભેર અહીંયા આવ્યા છો. અમારા આવકાર, અમારો જે નિમંત્રણ હતું એને માન આપીને એટલી મોટી સંખ્યામાં આપણા આહિર કર્મચારીઓ, લગભગ ઉનામાં એટલી મોટી સંખ્યામાં આહિર કર્મચારીઓ પહેલી વખત મળ્યા છે. એ સિવાય આપણા જે એટલા વર્ષોથી જે સમૂહ લગ્નનું આયોજન કરતા આવ્યા છે એવા સૌ વડીલો કે જેનું વર્ષોથી સમૂહ લગ્નમાં પોતાનું યોગદાન આપે છે એ લોકોને પણ આપણા આહિર કર્મચારી મંડળ વતી આપણે સ્વાગત કરીએ છીએ અને આમંત્રણ આપ્યું હતું. એ આમંત્રણને માન આપીને સૌ વડીલો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એનું પણ આપણે કર્મચારીઓ વતી હાર્દિક સ્વાગત છે. હવે મુખ્ય જે આખા કાર્યક્રમનો ધ્યેય હતો એ ધ્યેય એવો રાખવામાં આવેલો કે ભાઈ સૌ કર્મચારીઓ મળે અને ઉનામાં આવું કોઈ એક ઓફિશિયલ મંડળ નથી, હજી સુધી આહિર કર્મચારી મંડળ નથી. ભલે બધા મળીએ છીએ સમૂહ લગ્નમાં અને ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રસંગોમાં, પણ એ બધી મુલાકાતો કેવી હોય કે પ્રાસંગિક, પણ આવું રેગ્યુલર અને કાયમી રીતે મુલાકાતો થતી રહી, એકબીજાને ઓળખતા થઈએ, એકબીજાને ઉપયોગી થઈએ એ હેતુથી એક આહિર કર્મચારી મંડળની રચના કરવાનો શુભ હેતુ એ આ મુલાકાતનો સૌથી મોટો હેતુ છે. રાસ એ તો મહત્વ છે, શ્રી કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં આપણે સૌ આવા દિવ્ય પ્રસંગે ભેગા થયા અને એ દિવ્ય પ્રસંગે આપણે આપણા મંડળની રચનાનો પણ પાયો નાખીએ છીએ, જેની રચના બાબતે પ્રમુખ, ઉપપ્રમુખ, સહમંત્રી, એના જે સભ્યો છે એ બધાનું એક ગ્રુપ આપણે બનાવવાનું વિચારીએ છીએ. એમાં જે તે ડિપાર્ટમેન્ટમાંથી એના જે કર્મચારીઓ હશે એ પોતાનું સિલેક્શન આપશે. માની લો કે શિક્ષણ વિભાગ છે, પ્રાથમિક શાળા છે, તો એમાંથી એનું એના જે પસંદગી કરશે એ લોકોને આપણે એમાં સમાવેશ કરશું. માધ્યમિક સ્કૂલ છે, પંચાયત વિભાગ અથવા રેવન્યુ વિભાગ છે અથવા દવાખાનું, પોલીસ ડિપાર્ટમેન્ટ, બરાબર, આ તમામ વિભાગમાંથી પોતપોતાના કર્મચારીઓ એક સાથે આવે અને એક ગ્રુપની રચના થાય, સૌ બીજાને એકબીજાને મળીએ. આપણે હોઈએ અને આહિર સરકારી કર્મચારી મંડળ તરફથી આયોજન હતું પૂનમ અત્યાર અને રાસ રમવાનું ને બધી સ્નેહ મિલન ને બધી ભેગું હતું ને હવે ત્યાંથી હોઈ આવ્યા આપણે રાસ વાસ ને બધી પૂરો કરીને અને ગેસ જો ભી ગયા કેટલા વાગ્યા સાડા બાર જેવું થયું તો હવે આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. મળીશું એક નવા વિડીયો સાથે. તો નવા આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય, સી યુ.